જો તમને એવું લાગતું હોય કે હવે માવઠાની મુસીબત જતી રહી છે તો આ વાત ખોટી છે. કારણ કે હજુ પણ 3 દિવસ ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર જે 22 તારીખના માવઠું થવાની શક્યતા હતી તેના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરવાની છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી નિહાળજો. ખાસે એ પણ ચર્ચા કરવાની છે કે ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ સુધી કેવું વાતાવરણ રહેશે અને જો માવઠું થશે તો કયા જિલ્લામાં માવઠું થવાની શક્યતા રહેલી છે. જો તમે પણ ગુજરાતની પળેપળની અપડેટ મેળવવા માંગતા હોવ તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. કમોસમી વરસાદની વચ્ચે ઠંડીની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જો કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે. લેટેસ્ટ અપડેટ અનુસાર સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પરંતુ આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ મહત્વના ગણી શકાય છે, કારણ કે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે 22 તારીખની આસપાસ ગુજરાતના અમુક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે, પરંતુ એ વરસાદ સામાન્ય હશે. આ વરસાદ વિશે આપણે વિસ્તારથી આગળ વિડીયોમાં વાત કરીશું. પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી આવી છે. ગુજરાતમાં 22 અને 25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ હજુ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. 2 દિવસ વાતાવરણ ઠંડુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. આગામી 5-7 દિવસ ગુજરાતમાં મોટા ભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની વધારે સંભાવના નથી, જો કે આગામી 24 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં કાતર ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ ખાસ જિલ્લાઓની જો વાત કરીએ તો અમરેલી, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબસાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતમાં વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16 અને 16 થી 18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને 23મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે આ મોસમમાં જે છે તે બદલાવ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં 22 થી 25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી, પરંતુ હવે સ્થિતિ બદલાતા નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં 1-2 દિવસનો ફરક પડી રહ્યો છે. 18મી તારીખે તેમણે જણાવ્યું હતું કે જે પવનની ગતિ 9 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધીને 16 થી 20 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે.
જે લગભગ 22 તારીખ સુધી રહી શકે છે. અરબી સમુદ્રની અસ્થિરતાના કારણે ગુજરાતમાં 20 તારીખથી ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઊભો થશે, પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી. ખાસ કરીને 21-23 તારીખ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ઘાટા વાદળો જોવા મળશે. આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ ભાગોમાં છૂટાછવાયા ઝાપટા થઈ શકે છે. 22 ડિસેમ્બર સામાન્ય ઝાપટા થવાની શક્યતાઓ પ્રબળ છે. 22 ડિસેમ્બર એટલે કે આવતીકાલે માવઠું થવાની શક્યતાઓ થોડી વધારે છે. ત્યારબાદ જો વાત કરીએ તો આ પહેલા પણ ક્યાંક છાંટા થઈ શકે છે. આ વખતે છૂટા છવાયા છાંટા કે સામાન્ય ઝાપટા થઈ શકે છે. ડિસેમ્બરમાં જે ભારે માવઠું પડ્યું તેવું માવઠું નહીં હોય. માવઠાના લીધે સામાન્ય જનતાને નુકસાન નથી, પરંતુ ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી શકે છે. કારણ કે વાતાવરણનો મિજાજ બદલે તો શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં આ વર્ષે શિયાળુ પાક એટલે કે રવિ પાકના વાવેતરની જો વાત કરીએ તો ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. 10.73 લાખ હેક્ટરમાં માત્ર ઘઉંની જ વાવણી થઈ છે. ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા, જેથી ગુજરાતમાં હાલની સ્થિતિએ રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જેથી ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે. વધુમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં જીરાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે. ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે. ગત વર્ષે ગુજરાતમાં 2.61 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં 202.58% જેટલો વધારો નોંધાયો છે. પરંતુ જો હવામાનનો મિજાજ બગડ્યો તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. જો જીરુનો પાક બગડ્યો તો હજુ પણ જીરુના ભાવ ઊંચા જાય તેવી સ્પષ્ટ વાત દેખાઈ રહી છે. વાત કરીએ રવિ પાકમાં ચણાના વાવેતરની, તો ગત વર્ષે પણ ચણાનું વાવેતર ખૂબ ઓછું જોવા મળ્યું હતું. કારણ કે 2 વર્ષ પહેલાં ચણાના પાકમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારે આ વર્ષે ચણાનું વાવેતર કેટલું થયું છે તે જાણવું ખૂબ જરૂરી બની જાય છે. કારણ કે ગયા વર્ષે પણ ચણાનું વાવેતર નથી થયું, તેથી ભાવમાં તેજી જોવા મળી શકે છે. રાઘવજી પટેલે માહિતી આપતા કહ્યું હતું કે રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. ગુજરાતમાં આ વર્ષે કુલ 5.64 લાખ હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે તેલીબિયા પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. વધુમાં સૌરાષ્ટ્ર વિશે વાત કરતા રાઘવજી પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં રવિ પાકોનું સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ 16.3 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 13.70 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનમાં જિલ્લાઓમાં 7.94 લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 3.10 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. વાત કરીએ જો કડકડતી ઠંડીની, તો આ વિસ્તારોમાં માવઠાની શક્યતા સાથે અમુક વિસ્તારોમાં કડકડતી ઠંડીની પણ આગાહી છે. ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના તરફથી જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જે બાદ 3-4 સેલ્સિયસથી ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડીની સાથે સાથે સુસવાટાભેર પવનની ગતિ પણ વધી રહી છે, જેના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે. હવામાન વિભાગે હજી 24 કલાક ગુજરાતમાં વાતાવરણ જે છે તે વાદળછાયું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે આજે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગના અનુમાન પ્રમાણે જોઈએ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળશે.
વાત કરીએ જો કમોસમી વરસાદના એક ખાસ જિલ્લાઓની, તો દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જો કે વરસાદ ન થવાની સંભાવના વધારે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત રાત્રે છૂટો છવાયો અમી છાંટણા જોવા મળ્યા હતા. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ સાથે 48 કલાક રાજ્યમાં ઠંડી પણ રહેશે, જ્યારે ત્રીજા દિવસથી તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે માવઠા અંગે જણાવ્યું છે કે આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઈ શકે છે, જો કે વરસાદ થવાની સંભાવના ઘણી જ ઓછી છે. દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જો કે વરસાદ ન થવાની વધારે સંભાવના છે. વાત કરીએ જો કમોસમી વરસાદની, તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમાં પણ મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં, જેમ કે વલસાડ જિલ્લો, વાપીના આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાણા, ધરમપુર, સેલવાસમાં હવામાનમાં પલટો આવશે અને એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટા છવાયા માવઠા થઈ શકે છે. 20 અને 21 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને એકાદ બે જગ્યા પર સામાન્ય વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 21-26 તારીખ અને તેમાં પણ 24 અને 25 તારીખના રોજ સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટા થઈ શકે છે. મનોરમા મોહંતી દ્વારા આ અંગે જણાવતા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. હાલ રાજ્યમાં 10 શહેરમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. આજે 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આ સાથે ડીસામાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું છે તાપમાન, જ્યારે ભુજ, રાજકોટ, કેશોદ અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરા અને આણંદમાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નાતાલની આસપાસ ઠંડી વધશે. 29-31 ડિસેમ્બરના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો 7-10 જાન્યુઆરીમાં દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પલટાશે, જે બાદ 10-13 જાન્યુઆરીમાં રાજ્યના હવામાનમાં પણ પલટો આવશે. આ સાથે તેમણે જાન્યુઆરીમાં પણ ઘણા પલટા આવવાનું જણાવ્યું છે. વધુમાં હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતના હવામાનની આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે ઘાટા વાદળો ડરામણો માહોલ ઊભો કરશે, પણ ડરવાની જરૂર નથી, નવેમ્બર જેવું માવઠું નહીં થાય. હવામાન નિષ્ણાત દ્વારા ગુજરાતના હવામાન અંગે મહત્વની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. તેમણે કહ્યું છે કે માહોલ ડરામણો હશે, પરંતુ ગભરાવાની જરૂર નથી. ઘાટા વાદળો જોવા મળશે, પરંતુ નવેમ્બર જેવો વરસાદ નહીં તૂટી પડે. કઈ તારીખો દરમિયાન હળવા ઝાપટા થઈ શકે છે તે અંગે પણ તેમણે માહિતી આપી છે. અગાઉ 22 અને 25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી, પરંતુ હવે કેટલીક પરિસ્થિતિઓ રાજ્યના હવામાનમાં બદલાઈ હોવાની વાત હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. તેના લીધે નવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. હવામાનમાં આવનારો પલટો વહેલો આવી રહ્યો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરતા હવામાન નિષ્ણાતો જણાવે છે કે હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં 1-2 દિવસનો ફરક પડી રહ્યો છે. 18 તારીખે તેમણે જણાવ્યું હતું કે જે પવનની ગતિ 9-12 કિલોમીટર પ્રતિ કલાકની હતી, તે હવે વધીને 16-20 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે, જે લગભગ 22 તારીખ સુધી રહી શકે છે. એટલે કે હજુ પણ 22 ડિસેમ્બર સુધી આવો જ પવન જોવા મળશે. હાલ ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને તેના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે. જે ઠંડીની શરૂઆત ગુજરાતમાં પડે છે તેની મોડી શરૂઆત થઈ છે. જો કે હવામાનમાં પલટાની સંભાવના છે, તેના કારણે ગુજરાતમાં 1 ડિગ્રી જેટલું તાપમાન ઊંચું આવે તેવી પણ શક્યતાઓ છે. વધુમાં માવઠા અંગે જણાવતા હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. ત્યાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ બંને તરફ હવામાનમાં થયેલા ફેરફારોથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેતી હોય છે.
અરબી સમુદ્રની અસ્થિરતાને કારણે ગુજરાતમાં 20 તારીખથી ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઊભો થશે, પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી. 20 અને 23 તારીખ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ઘાટા વાદળો જોવા મળશે. હવામાન નિષ્ણાતો વધુમાં કહે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 22 અને 23 તારીખ દરમિયાન જે એકલ દોકલ જગ્યાએ ભાગોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા થઈ શકે છે. વધુમાં તેઓ કહે છે કે અગાઉનું અનુમાન 22 અને 25 ડિસેમ્બર દરમિયાનનું હતું, પરંતુ અસ્થિરતા ઝડપથી ચાલી અને તે ગુજરાત સુધી વહેલી પહોંચી રહી છે, જેમાં 22 ડિસેમ્બર સામાન્ય ઝાપટા થવાની શક્યતાઓ પ્રબળ છે. આ પહેલાં પણ ક્યાંક છાંટા થઈ શકે છે. ત્યારે તમને ખાસ એ પણ જણાવી દઈએ કે ગઈ રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ કોઈ જગ્યાએ અમી છાંટણા જોવા મળ્યા હતા. હવામાન નિષ્ણાતો કહે છે કે જે રીતે 26 નવેમ્બરે રાજ્યમાં ભારે માવઠા થયા હતા તેવું જોવા મળશે નહીં, એટલે ડરવાની જરૂર નથી, કારણ કે આ વખતે છૂટા છવાયા છાંટા કે સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે. વાદળો ડરામણો માહોલ ઊભો કરશે, પરંતુ ડરવાની જરૂર નથી. ગુજરાતમાં આ શું થવા બેઠું છે હવે એવો સવાલ થાય છે. હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી, ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે. ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે, કારણ કે આગામી 5 દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ આવશે. આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. તો ચાલો જાણીએ આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને કયા જિલ્લામાં છે માવઠાનો મોટો ખતરો. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. હજુ એક વખત આ 4 જિલ્લાઓ નોંધી લેજો. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે, ખાસ કરીને પોરબંદર, અમરેલી, રાજકોટ અને દ્વારકા આ 4 જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. સાથે સાથે હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદની સાથે ઠંડીની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે આગામી સમયમાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જો કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે. લેટેસ્ટ અપડેટ અનુસાર સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પરંતુ આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, ત્યારે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે અંબાલાલ પટેલ પણ હવામાનને લઈને શું આગાહી કરી રહ્યા છે તેની આગાહી પણ જાણીએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16 થી 18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને એ મુજબ હિમવર્ષા થઈ છે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે અને 23મી તારીખ બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે. ઉત્તર ભારતમાં શીતલહેર, તો ગુજરાતમાં શું રહેશે સ્થિતિ? કયા વિસ્તારો માટે છે ભર શિયાળે વરસાદની આગાહી? દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં લોકો ગાત્રો થીજવતી ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતમાં આ વાતાવરણ જે છે તે કંઈક વિપરીત જ જોવા મળી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં વહેલી સવારે ઠંડીનો કહેર વધવાનો છે, કારણ કે હવે બરફીલી હવાઓ વધવાની આશંકા જતાવવામાં આવી રહી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી પહાડ પર થઈ રહેલી બરફવર્ષાના પગલે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. સોમવારે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતા આ પવનની ઝડપ વધી છે, જેના કારણે સવાર સાંજ ઠંડી મહેસૂસ થઈ રહી છે. સોમવારે દિલ્હીનું ન્યૂનતમ તાપમાન 7.1 ડિગ્રી નોંધાયું છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો, કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.